માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832-240312-242312 ગુરુ પૂર્ણિમા વહ દિન હૈ જબ વૈશ્વિક ચેતના અન્ય દિનો કી તુલના મેં જ્યાદા શક્તિશાલી રૂપ સે એક જીવંત સદગુરુ કે માધ્યમ દ્વારા શિષ્ય પર બરસતી હૈ જીવંત સદગુરુ યાની કી ગુરુ તત્વ વૈશ્વિક સ્તર પર મનુષ્યતા કે સર્વાંગીણ વિકાસ કે લિયે કાર્યરત હોતે હૈ એસે હી સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજી કે પાવન સાનિધ્ય મેં ગુરુ દર્શન સમારોહ કા આયોજન કિયા જા રહા હૈ ઇસ સમારોહ કે પ્રત્યક્ષ દર્શી બનને તથા પૂજ્ય સ્વામીજી કે ચૈતન્યામૃત સે આનંદ વિભોર હોને કે લિયે હમ આપકો ગુરુ દર્શન સમારોહ મેં શામિલ હોને કા હાર્દિક નિમંત્રણ દેતે હૈ દિનાંક 19 જુલાઈ 2016 મંગલવાર સમય દોપહર 4 બજે સે શામ 7 બજે તક ભોજન પ્રસાદ કે સાથ સ્થળ કચ્છ સમર્પણ આશ્રમ ભુજ માંડવી માર્ગ પુનડી તાલુકા માંડવી જિલ્લા કચ્છ ગુજરાત ज्यादा जानकारी के लिए संपर्क करें 9824202038 નમસ્કાર કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુનિલ માંકડ આજે વાત કરીશું ગરદણી સૂતા રહ્યા અને તસ્કરોએ કર્યું ઘર સાફ 8 લાખની ચોરીએ સર્જી સનસનાટી અમરનાથ યાત્રા રોકનાર આતંકવાદીઓ સામે કેન્દ્રની ભાજપ સરકાર કડક કાર્યવાહી કરે એવી શિવસેનાની માંગ શંકાસ્પદ પાગલ પાકિસ્તાની ઘૂસણખોરને ભુજની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયો પણ સમાચારોની શરૂઆત કરીએ ચાર પ્રવાસીના મોતના આઘાતજનક સમાચારથી ભુજથી નખત્રાણા જતી લક્ઝરી પલટી જતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો પુરપટ દોડતા ખાનગી પેસેન્જર વાહનો દ્વારા કચ્છમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ભુજથી નખત્રાણા જતી દેવીકૃપા ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસનું ટાયર ફાટતા સર્જાયેલા માર્ગ અકસ્માતે 4 જિંદગીનો ભોગ લીધો હતો જ્યારે 16 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા હતા અકસ્માત બાદ મૃતક અને ઈજાગ્રસ્ત પ્રવાસીઓને જીકે જનરલ હોસ્પિટલમાં લવાયા હતા આ અકસ્માતના સમાચાર મળતા જિલ્લા કલેક્ટર મુકુલરાય ગાંધી અને ડીએસપી મકરંદ ચૌહાણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી હતી ગત રાત્રિ દરમિયાન 3 મોત નિપજ્યા હતા જ્યારે આજે સવારે વધુ એક પ્રવાસીનું અમદાવાદ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું રાત્રે જિલ્લા કલેક્ટર મુકુલરાય ગાંધીએ 3 પ્રવાસીઓના મોતને પુષ્ટિ આપી હતી પ્રાથમિક વિગતો એ પ્રમાણે છે કે દેવપરી યક્ષથી ભુજ તરફ આવતા એક પ્રાઇવેટ લક્ઝરી છે GJ12T4268 સમથિંગ લાઈક દેટ એ નંબર એને પ્રાઇવેટ લક્ઝરી મિની લક્ઝરી હતી અને એનું ટાયર બસ્ટ થઈ ગયું એને કારણે એ વેહિકલ ઓવરટર્ન થઈ ગયું અને એને કારણે સ્થળ ઉપર 3 અકસ્માત મૃત્યુ થયેલા છે અને ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયેલા છે જેમાંથી 16 જેટલા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 108 ઇમરજન્સી વાહન મારફતે અહીં અત્રે લાવવામાં આવ્યા છે ઉપરાંત જે 8 પ્રાઇમરી ઇન્જરી હતી પ્રિલિમિનરી ફર્સ્ટ એડ પ્રકારની એ 8 લોકોને ટ્રીટમેન્ટ કરી અને એમને જવા દેવામાં આવ્યા છે રાત્રે ઘરથી બહાર સુવાનું ભારે પડી શકે છે ભુજની ભાગોળે માધાપરમાં ગરદણી સૂતા રહ્યા અને તસ્કરો 8 લાખની ચોરી કરીને ઘર સાફ કરી ગયા હતા ગરદણી ઘર પાસે જ હોય અને તસ્કરો મોટી માલ મતાની ચોરી કરી હાથફેરો કરી જાય અને ખબર પણ ન પડે એવું બને ખરું હા એવું બની શકે છે ભુજની ભાગોળે યક્ષ મંદિર માધાપર પાસે ગોકુલધામ સોસાયટીની બાજુમાં આવેલ રામનગરીમાં રહેતા આહિર પરિવારના ઘરમાં એવું જ બન્યું તસ્કરો રાત્રિ દરમિયાન આખું એક ઘર 8 લાખના મુદ્દામાલ સાફ કરી ગયા અને ઘરની બહાર સૂતેલા આ પરિવારને ખબર પણ ન પડી 7.5 લાખ રૂપિયાના દાગીના અને 50,000 રૂપિયાની રોકડ સહિત 8 લાખની ઘરફોડ ચોરીએ માધાપર કુકમા અને ભુજમાં સનસનાટી સાથે ચકચાર સર્જી છે પોલીસે તસ્કરોના સગડ શોધવા શરૂ કર્યા છે 8 લાખની ચોરીનો બનાવ
જેમના ઘેર બન્યો એક ગરદણી હરિભાઈ આહિર પાસેથી જાણીએ કેવી રીતે તસ્કરો તેમને સૂતા રાખીને ઘર સાફ કરી ગયા. ચોરી રાતના લગભગ 3 વાગ્યાને આરે ઘરે થઈ છે. દાગીના હતા ને રોકડ રકમ 50,000 હતી. દાગીના લગભગ 8-8 લાખના દાગીના હતા. પોલીસને જાણ 7 વાગે કરી. 7 વાગે જાણ કરી જાય. ભાઈ સવારના આવ્યા હતા, એક જમાદાર આવ્યા હતા. તે પાસે કાંઈ બધો સામાન બધો પલરે છે પડ્યો. અમારી એચએટીને બધો બારે પડ્યો છે. કાગળિયાને બધો બારે પડ્યો છે. હજી કાંઈ તપાસમાં આવ્યા નથી. ભાગવામાં તો કાંઈ ખબર નથી પડતી. ના, ઘરે અમે બહાર સૂતા હતા ને કાંઈક ઉપર છાંટ્યો કે શું ખબર ન પડી. કાંઈ એમને અને બધા બાજુ સૂતા હતા ને એકાઠી ખણી ગયા. એટલે પૈસા દાગીના દાગીનામાં એક પાંદડા હતા, એક રામરામી હતી, એક મંગલસૂત્ર હતો અને કાનના હતા. અને બાકી વીંટી હતી ને હાથની વીંટી હતી ને બાકી 50,000 રૂપિયા હતા. અત્યારે આ રામનગરી. હા, માધાપર રામનગરી નવાવાસ. હા, પોલીસ ફરિયાદ સવાર તો કરીએ છીએ, કોઈ દાદ દેતા નથી. કારણ કાંઈ સમજાતું નથી મને. સવારે આવી ગયા ત્યાં મગજ બગાડી ગયા મુર્ગો. એ કે આ તો એ કે અમને તો એમ લાગતી નથી કે ચોરી થઈ છે. આ તો એ કે મને તો એમ લાગે છે ઘરની છે. એક જમાદાર આવ્યો તો એમ કે આ તો આમ કાંઈ ચોરી નથી. કે સાહેબ આવશે તો ખોટો હેરાન થશો તમે. સામે મારા રૂપિયા ગયા અને મને સભા એમ ભાઈ ગયા. એટલે હું તો ઝઘડ્યો થોડોક. એ ખોટો કેવો ઝઘડોનો વધારે હતો, ઝાલી લીધો મને. અને આ જવાબદારી પૂરી રહેશે અને મારું આ નહીં જડે તો હું કરીશ આપઘાત ને પોલીસ માથે જ આ ફરિયાદ દઈશ 100%. હવે પૂરો કરો ને અત્યારે મારો મગજ ચડતો. પોતાને હિન્દુવાદી ગણાવતી કેન્દ્રની ભાજપ સરકાર અમરનાથ યાત્રા રોકનારા આતંકવાદીઓ સામે પગલાં ભરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ શિવસેનાએ કર્યો છે. જમ્મુ કાશ્મીરની તંગ પરિસ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રાને રોક લગાવાઈ છે. અમરનાથ યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે એવી માંગ કચ્છ જિલ્લા શિવસેનાએ કરી છે. આતંકવાદીઓના કારણે જ અમરનાથ યાત્રા રોકાવાઈ હોવાની વાત કરતી શિવસેનાએ પોતાને હિન્દુત્વવાદી ગણાવતા ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ચાપકા માર્યા હતા. ભુજ મધ્ય જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદન પત્રની માંગણી સંદર્ભે મીડિયા સાથે વાત કરતા કચ્છ જિલ્લા શિવસેનાના પ્રમુખ માધુભા જાડેજા, આજે અમે કચ્છની અંદર શિવસેના પરિવાર તરફથી કલેક્ટરશ્રીને આવેદન પત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે જે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે આજે 4-5 દિવસથી. જો આ ભાજપ સરકારની અંદર ને સત્તા હોય, સત્તાપક્ષ હિન્દુત્વની વાતો કરતી હોય અને સત્તાપક્ષ ભાજપનું હોય અને ને રોકવામાં આવે તો બહુ આ શરમજનક વાત છે. જ્યારે અગાઉ પણ બાલાસાહેબ ઠાકરેએ કીધું હતું, એક વખત અમરનાથ યાત્રા રોકવામાં આવી હતી અને બીજા દિવસે જ અમરનાથ યાત્રા ચાલુ કરવામાં આવી હતી. જ્યાં બાલાસાહેબ ઠાકરે અત્યારે હયાત નથી, નહીં તો એ જ યાત્રા એક જ દિવસમાં ચાલુ કરવામાં આવી હતી. બાલાસાહેબ ઠાકરે એમ જ કીધું હતું કે ભાઈ તમારી જે યાત્રા અમારી પવિત્ર યાત્રા છે એ રોકવામાં આવે છે તો હું જ્યાંથી હજ માટે પ્લેનો મુંબઈથી ઉપડે છે એ એકે પણ પ્લેન ઉપડવા નહીં દઉં. એમ કરીને એક જ ધમકીની અંદર યાત્રા ચાલુ થઈ ગઈ હતી. અમારી એ જ માંગ છે કે અત્યારે જે આતંકવાદીઓ જે આ રોકીને બેઠા છે તો ભારત ભાજપ સરકારને કે આ યાત્રા શરૂ કરવી જોઈએ, એના માટે પ્રયત્ન કરવા જોઈએ. જે અને આ જે સૈનિકો ઉપર અત્યારે હુમલા કરી રહ્યા છે આતંકવાદીઓ, તો એ લોકોને શૂટ એન્ડ શાટનો ઓર્ડર હોવો જોઈએ એવી અમારી માંગ છે. નખત્રાણાના વિરાણી ગામે 2 સંતાનો સહિત માતાને સર્પે દંશ મારતા તેમને સારવાર માટે ભુજમાં દાખલ કરાયા છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા આ માસૂમ બાળકો સર્પદંશનો ભોગ બન્યા છે. નાની વિરાણી નખત્રાણા મધ્ય રહેતા આશ્રમજીવી પરિવારને એવું આવડી જતા 2 સંતાનો અને 1 માતા એમ 3ને ઝેરી અસર થઈ હતી. એક સાથે પરિવારના 3 સભ્યોને દંશ મારનાર સાપની આ પરિવારે સર્પદંશથી બચવા હત્યા કરી નાખી હતી. સારવાર દરમિયાન સાથે જ મૃત હાલતમાં સાપને લઈ અવાયો હતો. મારી નાખ સાપ તો કાંકરી જેવો હતો. એટલે ત્યાંથી આટલાથી જીપ લઈ આવ્યા હતા.
દયાપરમાંથી 108 માં આવ્યા છે. રાપરના પ્રતાપગઢ ગામે બે માસૂમ ભાઈ બહેનોની બેવડી હત્યાના બનાવે ચકચાર સાથે રહસ્યના વમળો સર્જ્યા છે. કચ્છમાં માસૂમ બાળકો ગુનાની આગમાં રહેશાઈ રહ્યા છે. ભુજના નાડાપા પછી હવે રાપરના પ્રતાપગઢમાં બે માસૂમ ભાઈ બહેનોની બેવડી હત્યા કરવાના કિસ્સાએ ચકચાર સર્જી છે. 7 વર્ષના વિજય રમેશ કોળી અને 11 વર્ષની ઉર્મિલા લક્ષ્મણ કોળીએ બંને પિતરાઈ ભાઈ બહેનોની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા આડેસર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બે માસૂમ બાળકોના હત્યારાના સગળ મેળવવા પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. ચર્ચાતી હકીકતો મુજબ વાગડ પંથકમાં જૂની અદાવતના કારણે છાશવારે ભડકતી વેરની આગે બે માસૂમોનો ભોગ લીધો છે. ભુજ નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારો માટે રૂપિયા 4.25 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભુજ નગરપાલિકા દ્વારા ભાનુશાલી નગર પાછળ આવેલ માધવ પાર્ક સોસાયટીમાં શહેરના વિવિધ વિસ્તારો માટે ફાળવાયેલ 4.25 કરોડ રૂપિયાની વિકાસ કામોની ગ્રાન્ટના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આ દ્રશ્ય છે. જોકે સ્ટેજ ઉપર હજી કાર્યક્રમ વ્યવસ્થિત શરૂ થાય તે પહેલા જ એક નાનકડો અકસ્માત સર્જાયો. અહીં સ્ટેજ ઉપર વ્યવસ્થામાં જોડાયેલા લાઇટ બ્રાન્ચના એક કર્મચારીનો પગ સ્ટેજ ઉપરથી લપસી ગયો. જુઓ ફરી એકવાર શું બન્યું હતું. સ્ટેજ ઉપર આ રીતે કર્મચારી આગળ જઈ રહ્યા હતા એ દરમિયાન જ બફાંગ અવાજ સાથે સ્લીપ થયા. તેમને મદદ કરવા અન્ય નગરસેવકો ઊભા થઈ ગયા હતા. જોકે ત્યારબાદ કાર્યક્રમ યથાવત ચાલુ રહ્યો હતો. ભુજ નગરપાલિકાના આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, બાળાના ચેરમેન કિરીટ સોમપુરા લાંબા સમય પછી એક મંચ ઉપર દેખાયા હતા. ભુજમાં નાણા પંચની ગ્રાન્ટમાંથી ભુજ શહેરના તમામે તમામ 11 વોર્ડમાં નાના મોટા વિકાસ કાર્યો માટે 4.25 કરોડ રૂપિયા ફાળવાયા હતા. એ વિકાસ કાર્યોનો એક જ જગ્યાએ સંયુક્ત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ કચ્છનો સાથે વાત કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ વધુ માહિતી આપતા ભુજના નગરજનોને તેમના વોર્ડમાં થતા કામનું સુપરવિઝન કરવા ટકોર કરી હતી. તો ભુજને હરિયાળું બનાવીને પર્યાવરણ જાળવવા જાગૃત બનવા અપીલ કરી હતી. આજે ભુજ નગરપાલિકા દ્વારા સમગ્ર ભુજમાં 1-11 વોર્ડમાં અલગ અલગ જગ્યાએ સીસી રોડ અને ઇન્ટરલોકના કામનું ખાતમુહૂર્ત સહકારી વસાવત માધવ પાર્ક મધ્યે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કેટલા વોર્ડ છે અને કેવી રીતે કાર્યક્રમમાં છે? કુલ 12 વોર્ડમાં અલગ અલગ જગ્યાએ જ્યાં અતિ જરૂરિયાત હોય અને ગટર લાઈન નાખવાથી જે રસ્તા ખરાબ થયા હોય ને અલગ અલગ પ્લોટ હોય ને રોડની એક રોડ બનેલો હોય ને સાઈડું જે બાકી હોય ત્યાં ઇન્ટરલોક, તો અલગ અલગ જગ્યાએ લગભગ 4.25 કરોડના ખર્ચે નવા કામ આજથી શરૂ થશે. 14 નાણાં પંચ અને ગટર લાઈનના જે ગટર નાખવામાં આવી હતી એ રસ્તા જે ડેમેજ થયા હતા એ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આ રસ્તાના કામ કરવામાં આવ્યા છે. આજે કાર્યક્રમ દરમિયાન જ લોકોને પણ આજે વિનંતી કરી છે કે આપ સૌ રસ્તો ખરાબ થઈ જાય પછી કહેવા આવો, એના પહેલાં જ્યારે પણ રસ્તો થતો હોય ત્યારે સ્થાનિક લોકોએ પણ ઊભો રહીને ધ્યાન આપે કે એમની કોલોનીમાં એક સારી રીતે કામ થાય. બીજું, આજે આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનું પણ વાવેતર કરવામાં આવ્યું અને લોકોને પ્લાસ્ટિક નહીં વાપરવા માટે પણ એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને તમામ બહેનો જે આવ્યા હતા એમને કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું. જ્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક નવી વસાહત છે ભૂકંપ પછીની, એ લોકોને પણ એક વિનંતી કરી છે કે જે કામ થઈ રહ્યું છે એના ઉપર સારી રીતે દેખરેખ કરી એ કામ સારું થાય. આપના વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે એને પણ આપ સારી રીતે જાળવણી કરો અને વૃક્ષ વધુમાં વધુ સારા ઉગે એના માટે પ્રયત્ન કરો અને પ્લાસ્ટિક નહીં વાપરો. આપણે જો પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરશું તો વેચવાવાળા પોતે પ્લાસ્ટિક વેચવાનું બંધ કરશે, એ પણ આજે વિનંતી કરવામાં આવી. વાદળોથી ગોરંભાયેલા આકાશમાંથી અંતે
धरती ऊपर हेतु बरसता कच्ची मरुओ ने हवे मेघराजा रीझशे एवी आशा बंधाई छे। ओ मेघारे मेघारे चेला अठवाडियाथी आकाशमां बंधायेला घेरा वादळोने निहाळीने મેઘરાજાને વરસવાની વિનંતી કરતા કચ્છી માળવોની આશા હવે પૂરી થાય એવું દેખાઈ રહ્યું છે। ગોરમ ભાયલા વાદળાઓએ અમી છાંટણા વરસાવવાનું શરૂ કર્યું છે। ભુજ અને માધાપર સહિત આજુબાજુના ગામોમાં અમી છાંટણા સાથે મેઘરાજાનું હેતુ વરસતા હવે મેઘરાજાની કૃપા થશે એવી આશા કચ્છી માળવોને બંધાઈ છે। ગરમી બફારો ગોરમ ભાયલું આકાશ અને હવે મેઘરાજા રીચે અને વહાલ વર્ષાથી આકાશમાંથી હેતરૂપી પાણી ટપકાવે એવું કચ્છી પ્રજા ઈચ્છી રહી છે। આશા રાખીએ કચ્છી માળવોની પ્રાર્થના મેઘરાજા સાંભળશે। તો આ હતા આજના સમાચાર। આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો। કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ। ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।